आजादी का अमृत महोत्सव हेठ हाल राज्य में विविध कार्यक्रमों करवामां आवी रह्या छे। त्यारे सूरत जिल्लाना बारडोली खाते पण आवाज एक कार्यक्रम आयोजन करायुं हतुं। गुजरात प्रेस एकेडेमिक गांधीनगर अने प्रादेशिक माहिती कचेरी सूरत द्वारा कार्यक्रम आयोजन करायुं हतुं। आजादीनी लड़तमां सूरत जिल्लानुं योगदान उपर परिसंवादनुं बारडोलीना गोविंद आश्रम मंदिरना हॉलमां आयोजन करायुं हतुं, ज्यां मुख्य वक्ता अने स्वतंत्र सेनानी पुत्री द्वारा आजादी पर्वनी વાતો તાજી કરી હતી। આજનો પ્રસંગ એટલા માટે છે કે સરદાર સાહેબને સરદાર કહેનાર અને મહાત્મા ગાંધીને મહાત્મા કહેનાર બંને સુરત જિલ્લાના છે। કદાચ આપને એવો પ્રશ્ન થાય તો એનો પૂરેપૂરો આધાર હું મારી સાથે લઈને આવ્યો છું કે આવું ક્યાં છે, મારી પાસે આધાર છે, કારણ કે પત્રકાર છો એટલે આપ પૂછી શકો કે આવું ક્યાં લખ્યું છે કે જેમની વાત માએ કરી એ અસવ ભીખીબેન પટેલ એ ગામ અકોટી જેમણે વલ્લભભાઈ પટેલને સરદાર તરીકે સૌ પહેલું સંબોધન કર્યું એ આપણા સુરતના છે। બારડોલી પાસેના નાની ફરોડ ગામમાં સરકારના પ્રતિનિધિ એવા ગણાયેલા મુનશી અને ગિલ્ડરની હાજરીમાં એમણે સરદારનું બિરુદ આપ્યું। આઝાદી પૂર્વે બનેલી આ ઘટનાઓનું મુખ્ય કેન્દ્ર બિંદુ સુરત જિલ્લાનું બારડોલી રહ્યું હતું। બારડોલી સત્યાગ્રહના વિજય થકી દેશમાં આઝાદીની લડતના મંડાણ થયા હતા। કેળવણીકાર લેખક અને મુખ્ય વક્તા ભદ્રાયુભાઈએ આજે આ વાત ઉપર પ્રકાશ પાડ્યો હતો, તે સાંભળીએ। સનો સરદાર વલ્લભભાઈ પટેલને પાળે આ યકી જાય છે કેવું જોઈએ, એટલા માટે કે ગાંધીજી તો સિદ્ધાંત બતાવે પણ એને વ્યવહારનું રૂપ કોણ આપે અને વ્યવહારનું રૂપ સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યું। પરિણામે છ મહિના પછી પણ જ્યારે ઘણી બહેનોએ સત્યાગ્રહમાં ભાગ લીધો ત્યારે જે બંદર કલેક્ટર પાસે ગયું એમાં પણ બહેનોને સરદાર સાહેબે મૂકી પોતે નથી ગયા, એને ખેડૂત ભાઈઓ અને બહેનો બંનેનું મિશ્ર આ મંડળ કલેક્ટર પાસે ગયું। ચર્ચિલે તો એવું કહ્યું હતું ત્યારે કે તને આઝાદી નહીં આપે, એ ડોસાને કહેજો ઉપવાસ કરવાનો હોય તો ભૂખો મરી જાય, વાંધો નહીં આપણને, પણ અમે કઈ આઝાદી નહીં આપી। સાંસદોને કીધું એમના કે જાવ કહીને કહી આવો મહાત્મા ગાંધીને કે ટ્વીટ ઇન્ડિયા વાળો અહીંયા નહીં ચાલે, ત્યારે એમણે શું કહ્યું હતું, શું કહ્યું હતું એ સાંસદોએ કીધું અમે કોઈને પણ જઈને કહી શકીએ નહીં કે આ સત્યાગ્રહ સફળ થાય કે તમે બધું બંધ કરી દો એવું કહેવા અમે નહીં જઈએ। ત્યારે કોણ વડાપ્રધાન હતા, ચર્ચિલ, ને ચર્ચિલે એવું કહ્યું કે તમે જો ના પાડો છો તો હું તો જઈશ નહીં, કેમ હાવ હાડકા ચામડાનો ને ભોખો ડોસો એ જો એમ કે કે મને સ્વરાજ આપી દે તો એનું ભૂખું હસ્ય જોઈને મારથી સ્વરાજ હું ના કહું છું પણ આપી દે હશે, આ ચર્ચિલ નું વાક્ય અત્યારે પણ ત્યાં પાર્લામેન્ટના ઇતિહાસમાં લખાયું છે। 1928ની સાલમાં સરદાર પટેલના નેતૃત્વમાં બારડોલી સત્યાગ્રહનો જ માસમાં વિજય થયો હતો। ત્યારબાદ આઝાદીની લડત માટે સૌ આગળ આવ્યા હતા, જેમાં સુરત જિલ્લાના આગેવાનો ખેડૂતો મોખરે હતા। જોકે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ પણ આજે સુરત જિલ્લામાંથી મળ્યું હતું, એક અકોટીની ભીખીબેને આપ્યું હતું, જ્યારે ગાંધીજીને પણ મહાત્માનું બિરુદ સુરતમાંથી જ આપવામાં આવ્યું હતું। રામજી પત્રિકાના મણિલાલભાઈએ બિરુદ આપ્યું હતું। તમામ ઘટનાઓ આજે જીવંત કરીને સુરત જિલ્લાનું આઝાદીમાં યોગદાન અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો। સુરેશ રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, બારડોલી।